श्रावण 2501 आषाढ़ शुद्ध द्वितीय शुक्रवार तारीख 11/7/75 दिन पूज्य श्री कांजी स्वामी ने श्री समाधि तंत्र में श्लोक 73 ने 74 पर सुवर्णपुरी में प्रवचन सन प्रवचनों नंबर 86 नमो नोये सौरियंतानम नमो नोये सौदानम नमो नोये सौवायरियानम नमो नोये सौजायानम नमो नोये सौत्रिकावर्ती सावनम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामदम औषधम से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गोकमोहि मंगलम कुंकुमदारी उजेन्द्र सुमंगल नम सुमर स्वादाय स्वानुभूत्या चाहते चित स्वाय भवाय सर्वा कृपा निवृत निदाता જ્યાં જ્યાં આત્માનું ભાન થયું છે નથી થયું એને આત્માનું ભાન કરવું એ વાત પોતાનો સ્વભાવ શુદ્ધ ધ્રુવ છે એમાં પર્યાયને ઉસરાવવી પર્યાયને દ્રેવત ટાળવી એ પહેલું કર્તવ્ય છે. આત્મજ્ઞાન એટલે જીવ જ્ઞાનની પર્યાયમાં આત્મદ્રવ આવે એટલે કે એનું જ્ઞાન આવે. એ પહેલામાં પહેલું કર્તવ્ય તો આ છે. હવે કે છે કે જેને આત્મજ્ઞાન થયું અને દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ એટલે દ્રષ્ટિમાં એ આત્મા છે એવો અનુભવમાં આવ્યો એને બહારના આસનોની કંઈ જરૂર નથી કે ગામ રહે કે અરણ્યમાં રહે તો એને લાભ થાય એવું કંઈ છે. એને તો અંદર આત્માનું જ અવલંબન છે. એને ચટાઈ હો તો એનો પણ આધાર એનો આશ્રય નથી છે ને. છેલ્લી બે લીટી પૂતી જ આત્મા આનંદ સ્વરૂપ ધ્રુવ જેમાંથી પર્યાય ઉભી થાય છે એ પર્યાયનો આધાર ને જે ધ્રુવ છે એનો જ્યાં અંતર અનુભવ થયો એને હવે વિશેષ આગળ જતા ધ્યાન માટે આત્મા સાધન છે એમ કે છે. એને ચટાઈ હારી હોય તો ત્યાં ધ્યાન થઈ શકે એવું છે નહીં. હા હા પથ્થર હારો હોય બેસવાની શિલા બરાબર એ પણ કે આત્માના અવલંબનના ભાવમાં એની કોઈ જરૂર. ઘાસ હોવાનું ઘાસ હોય બેસવાનું તો એને ઠીક પડે ધ્યાન માટે એવું કંઈ છે નહીં. નદીમાં દરિયામાં નાખ્યા સાધુને જોવું. હા ત્યાંય તણાતા તણાતા પણ આત્માના ધ્યાનમાં હતા. હા હા એમાં એકાગ્ર થઈને જ્યાં કેવું જ્ઞાન થઈ નથી ત્યાં આસને કઈ નથી. જેને આત્મા ધ્યેય સ્વરૂપમાં પ્રકડાયું છે એને ધ્યાનને માટે એ અવલંબન આત્મા છે. મેરુ પર્વત ઉપર આમ પછાડે સાધુ એમાં ત્યાં લગાય આત્મા ઉપર ધ્યાન લગાવ્યું છે. હા હા
બહાર ઉપરથી વિકલ્પથી ખસી જઈને અંતરના ધ્યાનમાં મોટો આધાર ભગવાન આત્માનો છે ત્યાં. હા, એ શરણ છે, એ આધાર છે, એને આવા બહારના જમીન અનુકૂળ હોય તો ધ્યાન થાય એમ કઈ છે? નિસાર છે કે સા નિશા છે ને છેલ્લો એવું જ્ઞાનીજનો એ માન્યું છે. છે નિશાર જો પાછો આત્મ સ્વરૂપના અનુભવ માટે ગ્રામ અરણ્યની જેમ અન્ય પદાર્થો પણ નિસાર છે. જ્યાં દ્રષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જ્યાં આવ્યું એને હવે બીજા આધારને અવલંબનની જરૂર. હા, છતાં એ સામાયિક કરે ત્યારે શું એવું પણ આવે સાથે સાવધર ગંડાચાર સામાયિક બહેન વાવ બાંધવા કપડા આમ ખાવા ડુંગળા ફરફર થાય એને આમ બંધ એ બધી વ્યવહારની વાતો છે. આવે છે ને સામાયિક સાવધર ગંડન સામાયિક વખતે સુખે કરીને ધ્યાન થઈ શકે રહેવાની વાત આવે તો એમ બતાવે. એ જે બહારના કપડા ફરફર થાય તો ધ્યાન ન થાય ને એમ કઈ છે? આ તો મુનિ ની અપેક્ષા વાત છે તેને કપડા ફફડા લુગડા નથી ત્યાં એકનું શરીર નગ્ન દશા. હા, એને અંતર ધ્યાન નહીં માટી બહારના કોઈ પદાર્થ નિસાર છે સાર છે. કહ્યું નતું કે ભગવાન શું ધ્યાન કરે? ભગવાન તો કેવળી છે કે ભગવાન આનંદનું ધ્યાન કરે. હા, આનંદ અનુભવે એવી એમ વાત. હા, પ્રશ્ન ચાલ્યો છે ને કેવળી ધ્યાન શું કરે? એ તો આનંદ નું સ્વરૂપ જે પ્રગટ્યો છે એને વેદે છે એને ધ્યાન કહેવામાં. નીચલી દિશામાં પણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા જે દ્રષ્ટિમાન જ્ઞાનમાં આવ્યો છે એનું સ્વરૂપ આવ્યું છે પર્યાયમાં. એ પર્યાય ત્યાં જ વયા કરે છે વારંવાર. એના અલંબન ધ્યાન ને માટે તો આત્મા છે સુજનજી. ધર્મ સત્ય વાત એ વાત. ગુફામાં જાઉં ને એકાંતમાં જાઉં ત્યાં ધ્યાન, પણ ધ્યાન કરનારો તો તું ક્યાં બધે શોષણ છો? એટલે અંતરમાં વળવું છે એને માટે બહારના કોઈ સાધન અનુકૂળ હોય કે કઈ છે નહીં. હા, એટલું નિરાલંબન નિરાલંબન આત્મા સૌ સમાયું છે. જેવો નિરાલંબ આત્મા એવો નિરાલંબ ભગવાન અધર. શું કહેવાય? કમો સિંહાસન હોય ને એના ઉપર શું કહેવાય? ગનકુટી. ગનકુટીમાં બે નહીં કઈ ભગવાન દેહ સહિત કેવળી છે તો એ ગંદકુટી ને નીચે શરીર ન હડે એને અધર. હા, એવી દશા થઈ જાય છે.
કરવી છે ક્યાં એને કામ કરવું છે કામ કરતા અને કેવળિયો પણ તીર્થંકરની સભામાં હોય છે એ કે સાંભળવાટું બેઠા છે એ જાતની યોગ્યતાના કારણે શરીર ત્યાં ઠંડી ગયું કેવળ જ્ઞાન છે એને પછી સાંભળવું છે ક્યાં કેવું છે ક્યાં એ ભગવાનની વાણી નીકળે છે ત્યાં એ તો ધ્યાનમાં છે આનંદના ધ્યાનમાં છે તળે છે પણ એ આનંદ સ્વરૂપ છે એવું દોર છે આત્મા એવું એને ધ્યાનમાં સંકેતમાં આવવું જોઈએ જે કંઈ તું સુખ માગે છો આનંદની ભાવના તારી એ ભાવનાને સાર્થક કરનાર તો આત્માનું સ્વરૂપ છે કારણ કે આનંદ સ્વરૂપ છે એને સ્પર્શવાથી પર્યાય એને સ્પર્શે એ આનંદની દશા પ્રગટ થાય એના આધાર માટે તો આત્મા છે આ તો પાંચમારાના સાધુ છે કોઈ કે આ તો કોઈ ચોથારાની વાત છે આવો ફરો ત્યાં ક્યાંય છે ચોથો નથી પાંચો નથી મુનિપુતિ કુમકુંડાચાર પાંચમારાનો સાધુ અમરચંદ્રાચાર આ પાંચમારાના સાધુ આ મને બીજા છે એ લાકડાનું પાટણ હારું હોય બેવાનું હોવાનું સરખું હું ધ્યાન થાય એમ છે નીકળે છે વગેરે ધ્યાન માટે નિશાળ છે છે ના નો ફળ તો વિનિર્મિત ને બિલકુલ છે શ્લોક ન સંસરો અશ્મમ ન તૃણમ ન ભીમ યદી વિધાન તો નો ફળકો વિનિર્મિત એ તો નિરસ અક્ષ કષાય સુધી ભી આત્મ એ સુનિર્મળો મત ધર્માત્મા જ્ઞાનીનો તો આ મત છે કે કારણ કે જેણે રાગ ને દ્વેષ ને વિષય કષાય રૂપી શત્રુને દૂર કર્યા છે તેવા પુરુષને તો તેનો આત્મા ધ્યાન માટે સાચું અંત નિર્મળ આસન છે નિર્મળ જ્ઞાનભાઈ કહ્યું છે ને એક ઠેકાણે હું તો પલોઠી વાળીને અંદર બેસી જાઉં છું ભાષા એવી સાદી કે નથી પલોઠી વખતે હું તો અંદરમાં બેસી જાઉં છે એ ચેતનજી પલોઠી વાળીને છે ત્યાં પલોઠી વાળતા જઈએ એનો અર્થ મારી પર્યાય ત્યાં થંભી જાય છે હા હા લોકોને વિશેષ એવું લાગે વસ્તુનું સ્વરૂપ જ એવું છે પર્યાયને દ્રવ્યમાં થાપી એમાં લીન કરી એ પલોઠી વાળી બેસી ગયો એનો અર્થ પાસણ નાખ્યો ધ્રુવમાં એમ આવો મારા ભાઈ ભાઈ આ તો પંચમ હરાના સાધુને માટેનો માર્ગ છે એમની આ ચોથાવાની આ વાત નથી કઈ અરે જેને સમ્યક થયું તેને પણ આ જ ઉપાય છે પાંચમા આરામાં પણ
અને સમ્યક થવા માટે પણ એક જ ભાગ છે, પાંચમા હારા માટે કે ચોથા હારા માટે. ત્રિકાળ આનંદ નો નાથ પ્રભુ, અતિન્દ્રિય આનંદ નો સાગર, એમાં ધ્યાન કરીને એને વિષયમાં લેવો લક્ષ્મણ, બસ એ સમ્યક પામવાની કળા અને રીત આ છે. અને પછી પણ ધ્યાન કરવા માટે આત્મા જ અવલંબન છે, બહારના કોઈ સાધન અવલંબન છે? એવા પુરુષને તો તેનો આત્મા ધ્યાન માટે સાચું અત્યંત નિર્મળ આસન છે, એવું જ્ઞાનીજનોએ માન્યું છે ને. સુધી ને, સુધી છે ને, જ્ઞાની શુદ્ધિ જેની બુદ્ધિ સમ્યક થઈ છે, એવા જ્ઞાનીએ આમ માન્યું છે કે બહારના કોઈ આસનની એને જરૂર. હા, ભગવાન પૂર્ણાનંદનો નાથ, એમાં જેને આસન લગાવ્યા છે, એમાં જેને પર્યાય થંભી છે, બસ એને પરમાસન કઈ જરૂર. આત્મ સ્વરૂપના અનુભવ માટે ગ્રામ ને અરણ્યની જેમ, ગામ અરણ્ય તો પાઠમાં હતું ને, અને આ તો બીજા શ્લોકના આધારે પણ એટલે કહ્યું, અન્ય પર પદાર્થો પણ નિસાર છે, પાઠમાંથી હતો ને 73માં, ગ્રામો અરણમિતિ દ્વિધા નિવાસો અનાત્મ દર્શનામ, પણ કે છે કે એ સિવાય બીજા પણ અન્ય પદાર્થો પણ નિસાર છે. ત્રિકાળી શુદ્ધાત્માનો અવલંબન સારભૂત છે. હા હા હા, શરણ એ ઉત્તમ એ મંગળી કે અનાત્મદર્શન ને આત્મદર્શન ના ફળને દર્શાવી કહે છે. ચમુ તે દેહાંતર્ગતે બીજમ દેહે અસ્મિનમ આત્મભાવના, બીજમ વિદેહ નિષ્પતિ આત્મનિયવ આત્મભાવના. અન્ન દેહમાં એટલે અન્નભાવમાં, ગતિ એટલે ગમન, બીજો ભાવ થવો તેનું કારણ બીજ, એટલે કારણ કયું કે આત્મભાવના શેમાં કે અદેહમાં. એટલે પર પદાર્થની અનુકૂળતા તે હું, રાગ આદિ અનુકૂળતા હોય તો ઠીક, શરીરની અનુકૂળતા હોય તો ઠીક, એ બધું દેહ બુદ્ધિ છે. એવું લખ્યું તો પેટમાં ભૂત પડ્યું, એને પછી આત્માની વાત કરો, એમ એકું કહેતું તમારે અંદર માં બળબડિયા બોલતા ભૂખના, અને એને તમે આત્મા આત્મા કરે, હવે પણ તો દેહ નીકળ્યા છે, એમાં આત્માને શું તમારું બધું નહીં હે, કાંપ વાળા ક્યાં કીર્તનભાઈ બોર્ડિંગ નો એ ત્યાં કહ્યું છું 90 ની સાલમાં રાજકોટ બહાર જંગલ જતા હારી આવતા, હવે તો ત્યાં મકાનો થઈ ગયા, જાગનાથ જાગનાથ મકાનો થઈ ગયા, ખેતરમાં ત્યાં જતા મારા. તમે આ બધી વાતો કરો પણ પેટમાં મખણ આ ન પડ્યો એનું કે એને આત્મા આત્મા થઈ છે બે, કીધું જયારે આ પડ્યો ન પડે ત્યાં સુધી આત્મા સમજાય નહીં, આત્મ આર પડે પછી પચે નહીં ત્યાં સુધી, પછી જંગલ હરખું ન થાય ત્યાં સુધી આત્મા નહીં, હવે ક્યારે એને આત્મા કરો, પછી તો ફરી ગયા પછી. હા કે છે, અન્ન દેહમાં એટલે અન્ન ભાવમાં ગતિ ગમન, એનું બીજ કોણ
એનું મૂળ કારણ કોણ? આત્મભાવના. શેમાં આત્મભાવના? તો કીધે આમ તો શ્રીમદ કે આત્મભાવના ભાવતા જીવ લય કેવળ જ્ઞાન રહી. પણ આમાં આત્મભાવના શેમાં? બોલી આત્મભાવના આત્મામાં. આવે છે ને આત્મભાવના ભાવતા જીવ લય કેવળ જ્ઞાન રહી. બોલે ભૂખે આવી. આત્મા શું ચીજ છે એનું જેને ભાન થયું એ એમાં એકાગ્રતાની ભાવના કરે. સમજાવું કઈ? ભાવ આત્માનો ભાવ ન્યાયક ભાવ જણાણો હોય એની ભાવના કરે. જે ભાવ દ્રષ્ટિમાં આવ્યો નથી એની ભાવના શું તે કરે? એટલે કે આત્મભાવના ભાવ તો બસ થઈ ગયો. ભૂખો ભૂખે હું થાય ધૂન લગાવો એ વિકલ્પ છે. એમાં સંસ્કાર પડે વિકલ્પ ના સંસ્કાર છે. હા એ તો નિર્વિકલ્પ ચૈતન્ય જે અભેદ આનંદ સ્વરૂપ છે એના સંસ્કાર પડે અંદર. એ તો નિર્વિકલ્પ થી એના સંસાર પડે એ વાત છે. આત્મભાવના શેમાં? આ દેહમાં. એટલે કર્મવશ ગ્રહેલા આ દેહમાં કર્મ તાબે થયેલા કર્મને કારણે મળ્યું જે દેહ એમાં જેની આત્મભાવના છે. હા હા. જેને આત્મા પરથી ભિન્ન રાગથી ભિન્નની ખબર નથી એની આ ભાવના શરીરમાં જાય છે એમ કે છે. સમાધિ તંત્ર છે ભાઈ આપણે. કાયરના કામ નથી આવ્યું. આ તો વીરાના વીરના કામ છે. કર્મવશ ગ્રહેલો આદિ એમ ભાષા છે ને. કર્મવશાદ ગ્રહિત દેહ છે ને સંસ્કૃતમાં છે. દેહ જે છે તો કર્મને કારણે મળ્યો છે કે આત્માનું સ્વરૂપ નથી ને આત્માને કારણે મળ્યો નથી. આત્માનો સ્વભાવ તો કઈ મળે નહીં એવો છે. કર્મવશ ગ્રહેલા આ દેહમાં આત્મભાવના એટલે કે શરીરાજ્યમ ખરું ધર્મ સાધન આવે છે ને. શરીર અનુકૂળ હોય નિરોગ હોય તો મન ઠીક રહે ને મન ઠીક રહે તો ધ્યાન થઈ શકે એવું આવે છે. એ તો બધી વ્યવહારની વાતો છે. ઘાણીમાં પીલે દેહ ને ભગવાન ધ્યાનમાં અંદર રહે કેવળ બની જાય. કારણ કે જે પર્યાયનું ધ્યેય જે વસ્તુ છે જેની પર્યાય છે તેમાં તેને વાળી છે. પર્યાય જેની છે જ્ઞાનની એ જ્ઞાનની પર્યાયને આમ જ્ઞાયક તરફ જે જ્ઞાન 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 છે તેના ઉપર વાળી છે એટલે એને દ્રવ્યનું જ્ઞાન થાય છે. એથી એને ગુણનું જ્ઞાન થાય છે અને એથી એને પર્યાય નિર્મળ એનું જ્ઞાન થાય છે. હા હા. એ આવી ગયો 54 મને 54 રોતન સાર હે દ્રવગુણ પર્યાય ધ્રુવ ને ઉત્પાદ હોય ધ્રુવ ને ઉત્પાદ હોય ત્યાં ધ્યેય મૂળ ધ્રુવ નું છે ને. કયું
જ્ઞાનની જે પર્યાય છે એ પર્યાય આમ અંતર જે જ્ઞાન સ્વરૂપી વસ્તુ છે એને જ્ઞાનની પર્યાય ના વાવતા દ્રવ્યનું જ્ઞાન એને થાય છે, એને ગુણનું જ્ઞાન થાય છે અને એને પર્યાયનું જ્ઞાન. એ આત્મા દ્રવ્યગુણ એ પર્યાયમાં છે, રાગમાં નથી પરમાય નથી ક્યાંય. દ્રવ્ય નું ઉત્પાદન જે પર્યાય ઉત્પાદન વાળી છે એ ધ્રુવને અવલંબે છે, એટલે ઉત્પાદની પર્યાયનું ધ્રુવનું જ્ઞાન થાય છે. એથી જ્ઞાનમાં ધ્રુવ એટલે દ્રવ સ્વભાવ આ કાયમ ટકતું ટકું છે એવું પર્યાયમાં જ્ઞાન થાય. તે જ્ઞાન ધ્રુવને જાણે અને પોતાની પર્યાયને જાણે. એને અહીંયા આત્મ જ્ઞાન અને આત્માનું ધ્યાન કહેવામાં આવે છે. ભાઈ સારી વાત, એક જણો બિચારો કહેતો હતો રઘુરામ ગામ છે નતો ઇન્કમ ટેક્સ નો, ઇન્કમ ટેક્સ નો એવું કસ્ટમ 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 ખાતાનો દેરા વર્ષે આવ્યો છે, ઘણા વર્ષ થઈ ગયા 20-25 વર્ષ. આ મારા અમે હાલતા હતા રસ્તે એમાં તમે મારા પુતળા મળ્યા, અમે જ્યાં જ્યાં ક્ષેત્રનું જે દર્શન કરવા જઈએ એ જળવાય ત્યાં કેવા અમારે ભાવ થાય. હવે તમે કહો કે ધર્મ નહીં આવે, ઘરની દુકાન ધંધા છોડી એકાંત નિવૃત્ત જંગલ જેવા જંગલમાં તીર્થ એમાં જઈએ વાતાવરણ એમાં કેવું ગયો એ વળી એક થાનુકાશી કહેતો દીક્ષા પહેલાં એક ફરતો હતો થાનુકાશી એ મળ્યો છો એ કે મારું હું આ ક્ષેત્રનું જેને જાય ત્યાં વાતાવરણ બહુ વળે પણ તું થાનુકાશી આ તો અડસની વાત છે. શાંત વાતાવરણ પણ શાંત વાતાવરણ એ તને ક્યાંથી આવ્યું? શાંત વાતાવરણ તો અહીં અંદર છે, કંઈક રહેશે અને દેડકાને ખાય શાંત વાતાવરણ છે. દેડક્યા હોય કાગડા ખાય, મોર નીકળે સર્પને ખાય પકડે, થેન્ક યુ શાંત વાતાવરણ. બહારને કારણે શું છે એથી પછી આ કે પ્રતિમાને કારણે કઈ નથી એમ કે લુડાવે. પાણી પ્રતિમા જ્યાં સુધી અંદર તીર્તા ન થાય ત્યાં સુધી અશુદ્ધિ બચવાય એવો શુભ ભાવ હોય અને શુભ ભાવમાં એ લક્ષ નિમિત્ત ત્યાં જાય છે. એ ધર્મ નથી પણ ધર્મીને એવો ભાવ શુદ્ધ પૂરણ જેની દશા પ્રગટ થઈ છે એની પ્રતિમા એનું મંદિર દેવ કયા છે ને ભાઈ? મંદિર ને દેવ કયું છે? આઠ દેવ, આઠ નવ દેવ, નવ મંદિર દેવ, વાણી દેવ, જિંદરમ દેવ, નથુંગામ ચારિત્ર દેવ. એ ભાવ પરદ્રવના ઉપર લક્ષ જાય છે એટલે એને શુભ ભાવ થાય છે. શુભ ભાવ પોતાથી થાય છે કે એને કારણે થતો નથી એવું હોય છે પણ એ વ્યવહાર છે, એ પુણ્યબંધનું કારણ છે. અહીં તો એનો નિષેધ કરવો છે કે એને એક લક્ષ્ય એક તો રાગ થશે માટે એ કંઈ એકાંત સાધન ત્યાં જંગલમાં ત્યાં ધ્યાન થાય એવું છે નહીં. તારો આત્મા જંગલ છે, હા હા, વિકલ્પ ને સંગ વિનાની ચીજ અસંગ ચીજ છે એ તો. એ અસંગનો પરિચય કર તો તને સંગના સાધનો ની જરૂર છે નહીં. હા એમ એના નિરાલંબન તત્વને દ્રષ્ટિમાં જ્ઞાનમાં પેલું બેસવું જોઈએ, સમજાવું કઈ? તેથી ઓલા કે છે ને ભગવાનના દર્શન કરી આશ્રવ ટોળે સમૃ વધેજી, એ ચેતનજી
આવે છે દેવજનજી ભગવાનના દર્શનથી આ સર્વ ટળે સુમર વધે જે ઢોળી નથી સુમર વધે દેવચંદજી કહ્યું છે એમ કે ભગવાનના દર્શનથી આ સર્વ ટળે સુમર વધે જય પંદર ને આ થઈ સુમર વધે ઘણા લાકડા ઊંધા આચાર નામ ધરાવે સાધુ નામ ધરાવે નામ કરે સતનો એ અનાદર કરે છે પરમ સત્પ્રભુ પરમ સચ સાહેબો પૂર્ણાનંદ નો નાથ જેના અવલંબે કેવળ જ્ઞાન થાય એને બીજા અવલંબની જરૂર હા હા એનો ઉગ્ર આશ્રય લે તો કેવળ થાય મંદ આશ્રયમાં સંકિત થાય મધ્યમ આશ્રયમાં ચારિત થતા ઉગ્ર આશ્રયમાં કેવળ થાય પણ એનું માધ્યમ ન આવે જ્યાં હું તેને અહીંથી થશે અહીંથી થશે અહીંથી થશે ગિરનારમાં જાય તો થશે સમેત શિખર કાંકરે કાંકરે મુખિયા છે કે હું છે દરેક ઠેકાણે આ ઠેકાણે અનંત મુખિયા કારણ કે ત્યાં અનંત કોઈ જગ્યાએ અનંત વિના ખાલી નથી ઉપર અને જાય છે એમ સીધા જાય ન્યાય છે અનંત અહીંથી ગયા છે હા જ્યાં બોકડા કપાય છે અત્યારે તે ઠેકાણે થી અનંત મોકલ્યા છે કારણ કે ત્યાં 45 લાખ ધોરણમાં અનંત સીધો બિરાજે છે તે અહીંથી સીધા ગયા છે આ ડાવડ અહીંથી આમ જાય એમ નથી હા હા 45 લાખ ધોરણનો એક કણ ખાલી નથી દરિયાના પાણીમાં પણ અનંત મોકલ્યા હા 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 2 લાખ ધોજનનો લવણ સમુદ્ર એ ઉપર અનંતાસ્થિત છે એના એ ક્ષેત્રે ઉપર એ ક્ષેત્રે ઉપર અનંત ક્યાંથી આવ્યા અહીંથી ન્યા ગયા છે હા હા ન્યાથી સીધા ગયા છે અને આ સિદ્ધની જાત્રા ક્યાં છે એનો હેતુ તો આ છે મૂળ તો કે ત્યાં શુભ ભાવ એનું સ્મરણમાં આવે કે સિદ્ધ એ મોક્ષ વિરાજે સિદ્ધિયા એટલે નીચે એનું સ્મરણનું કારણ થાય તો શુભ ભાવ થાય હા હા હવે જાત્રા પાત્ર થઈ ગઈ એટલે મહિમા ઉડાવી દો એમ કે એ તો હોય હજી એવો હોય હોય તો બધાને એવો વિકલ્પ હોય ને ખાવા નહીં છે એ પરદ્રવ્યના સ્મરણનું કારણ છે એ પણ બંધનું કારણ છે એક ફીલ કઈ ફૂલા જમજીનભાઈ હતા ને બરવાળા વાળા નહીં બરવાળા વાળા દિનશાના ભાઈ ના એ નહીં ચૂડા વાળા એ તો કોનાની ચકલી ચૂડા વાળા આ તો જગજીનભાઈ હતા સંત બાબા ભગત પાકા હતા દિનશા નહોતો આપણા બરવાળાના હે ચિમનભાઈ અમતલાલ એ અમતલાલના ભાઈ હતા જગજીનભાઈ થાકા પાકા થાય પછી પહેલા ગયેલા ગયા ને મુંબઈ 13 સાલમાં ત્યારે એ આવીને પૂછ્યું મારા આ બધું શું આ જાત્રાના બધું જેથી જાત્રામાં જવાનું હતું ખરો ને પહેલો એનો ત્યાં શરૂઆત થતો જ નથી જો ભાઈ એવી વાત છે તે સ્થાનના ઉપર અનંતા સીધો તે ક્ષેત્રથી ઉપર ગયા છે એથી એનું સ્મરણનું કારણ છે બીજું કોઈ કારણ નથી એ કંઈ આપી દેતા નથી એ ક્ષેત્રે અને એ ક્ષેત્રે એનું સ્મરણ કરે તો ત્યાં નિજરાને સંભર થાય એમ એ નથી અત્યારે હતા થાય કશું વાત સાચી લાગે છે ભાઈ એમ છે એ વસ્તુ સ્થિતિ
ભગવાન પરમાત્માનો એને ખ્યાલ હોય છે, આવા હોય એ ક્ષેત્રેથી આ એ જ માથે એમાં આનંદ સિદ્ધો બિરાજે છે. એની અસ્તિત્વતાનું સ્મરણ થાય એ શુભ ભાવ છે. પણ એ શુભ ભાવ એ ન્યા જીવન એ ખેતરથી થયું એમ નથી. થયો પોતાથી ત્યારે એના નિમિત્ત કહેવાય છે. બારી કઠણ વાત. વિદેહની સર્વથા દેહ ત્યાગની નિષ્પત્તિનું, એટલે વિદેહ નિષ્પત્તિનું, વિદેહની સર્વથા દેહ ત્યાગની નિષ્પત્તિનું એટલે મુક્તિ પ્રાપ્તિનું બીજ પોતાના આત્મામાં જ આત્મભાવના કરવી જોઈએ છે. જ્યાં આત્મ સ્વરૂપ પડ્યું છે મોટું મહા પરમાનંદ, એની ભાવના એટલે એકાગ્રતા કરવી, એ મુક્તિનું બી છે. પાઠમાં છે ને જો બીજમ વિધિ નિષ્પન્નમ આત્મને એ આત્મભાવના, આત્મામાં આત્માની ભાવના, સર્વથા દેહ ત્યાગની નિષ્પત્તિનું એટલે મુક્તિ પ્રાપ્તિનું કારણ બીજ પોતાના આત્મામાં જ આત્મભાવના કરવી, એ આત્મભાવના ભાવતા લઈએ એવું જ્ઞાન રહી. આત્મભાવના ભાવતા જીવ લઈ કેવળ જ્ઞાન રહી. પણ એ આત્મનાની જેને અંદર ખબર પડી છે, દ્રષ્ટિમાં આવ્યો છે, અનુભવમાં આવ્યો છે, પર્યાયમાં એનું પૂર્ણ સ્વરૂપ છે, એ જ્ઞાનમાં આવી ગયું છે, એ પૂર્ણ સ્વરૂપનું ધ્યાન કરે છે, એને મુક્તિનું કારણ કહેવામાં. સિદ્ધનું ધ્યાન ને અર્યંતનું ધ્યાન એ મુક્તિનું કારણ એમ કે છે. આગળ લેશે થોડું નિમિત્ત કથન. શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી જ્યાં પ્રભુ બિરાજે છે એને ન જાણતા, એના અસ્તિત્વનું સામર્થ્ય કેટલું છે તેની નહીં ખબરને લઈને શરીરમાં એટલે પોતાનું અસ્તિત્વ ક્યાં માને છે. શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી એટલે શરીરને જ આત્મા માનવાથી એનો અર્થ એ થયો કે વિકલ્પ છે અને રાગ છે એને પણ પોતાનો માન્યો તે શરીરને જ માન્યું છે. એને આત્મા રાગ વિનાની ચીજ છે, મહાપ્રભુ છે, ભલે પર્યાયમાં પામરતા બીજાની અપેક્ષાએ કેવડીની અપેક્ષા દેખાય, છતાં વસ્તુ તરીકે તો પ્રભુ પૂર્ણ સ્વરૂપ છે. એવા પૂર્ણનું ધ્યાન એ આત્મભાવના એ મુક્તિનું કારણ છે. આ બધી ક્રિયાકાંડો મુક્તિનું કારણ નથી એમ કે છે. હા, અહીંયા કેદર વિદ્યાનંદજી લખ્યું હતું ત્યાં કોટા માં. છપ્પન જૈન દર્શન માં આવ્યું છે, વિદ્યાનંદ કહ્યું છે, છપ્પાનું છે તે કોઈ અભયકુમાર છે. મેં તો પૂછ્યું જંબુભાઈ ને, જંબુકુમાર છે ને, શાંત માણસ, શેઠ ગ્રસ્ત, જુવાન અવસ્થા છે, ગંભીર માણસ છે. બીજા કોણ છે કે ભાઈ ઓળખતા નથી, ગામમાં કોણ છે એ ચોપન એમ નામ આપ્યું અભયકુમાર કોટા. આ બધું શ્રાવક અને સાધુનો જે આચાર એનો લોભ કરે છે, દિગંબર ધર્મનો લોભ કરે છે. એને ખબર નથી શ્રાવક અને સાધુ નો આચાર જે વિકલ્પ છે તો સંસાર છે. એમાં એમ કે બનાવો સાધુ ધર્મ, એ સાધુ છે, શ્રાવક આવા છે, આવા છે,
ક્યાં હતા? અરે ભાઈ, મોટું તો પણ વાંચો વંચાવો, મંદિરમાં છપ ચોડો. ચાર દી પછી આવ્યું તો પાંચમી દી સવારમાં. કોણ ત્યાં? ત્યાં તો 5,000 માણસ સવાર બપોર થી કઈ મારી ગયા. ભાઈનું બહુ લીમ જુગલ કિશોર આપા કાળ બોલતા કોઈ વખતે 20 મિનિટ વધારે શાંત માણસ મને તો ધારાવાહી હે પાકો પંડિત હુશિયાર. એક હુકમચંદજી, એક રી અને શેઠ તરીકે જંબુભાઈ, એને બધી હરખાય કોઠામાંથી. પાછળથી બે હરિભાઈ મોટા ગયા, માંડ આવે મોટા પ્રેમ. હા અરે આ વાતુભાઈ, મોક્ષનું કારણ આત્મભાવના, આત્માના આત્માની ભાવના. સંસારનું કારણ શરીરમાં આત્માની ભાવના, રાગમાં શરીરમાં એ ભાવના એ સંસારનું કારણ. એ રાગી શરીર છે, કારણ શરીર છે. શરીરનું કાય, શરીરનું ફળ છે એ બધું સ્વભાવની અપેક્ષા. એ સંસારનું બીજડું છે કે છે. ભાવ મળે એનું બીજ દેહમાં આત્મબુદ્ધિ, કે જે દેહનો વિયોગ નહીં થાય એને જ્યાં જશે ત્યાં દેહ જ મળશે. હા હા હા. અને મોક્ષનું બીજ પ્રભુ આત્મ સ્વરૂપ જે પૂર્ણ શુદ્ધ ચૈતન, એની દ્રષ્ટિમાં આવ્યા પછી એમાં એકાગ્રતા, એ મુક્તિનું કારણ છે. હા, બે મોક્ષના કારણે એમ નથી સિદ્ધ કર્યું. મોક્ષ માર્ગ બે છે એમ નથી સિદ્ધ કર્યું. હા તો આત્મામાં એકાગ્રતા તે જ એક મોક્ષનું કારણ છે એમ કે સિદ્ધ કર્યું. હે ક્યાં વ્યવહાર, એ તો નિમિત્તનું કથન છે. મોક્ષ માર્ગ તો એક જ છે, એ તો કથનની શૈલી કરતા રાગ જોડે છે એને આરોપ કરીને વ્યવહાર સંકેત કરીને. સંકેત ક્યાં છે? તો રાગ છે. હા હા, ભૂતાર્થ દ્રષ્ટિથી વાત કરી છે. ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. એ મોક્ષ સ્વરૂપને આશરે જે ક્રિયા થાય અબંધની, એ ક્રિયા મોક્ષનું કામ છે. અબંધ સ્વરૂપ એવો ભગવાન આત્મા, એને અબંધ તરીકે દ્રષ્ટિમાં જ્યાં લીધો ત્યારે દ્રષ્ટિના પરિણામ પણ અબંધ થયા. હા હા, અબંધ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન થયા એ પણ અબંધ પરિણામ થયા. અને એ અબંધ પરિણામ પૂર્ણ અબંધ એટલે મુક્તિનું કારણ છે. શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી, એટલે શરીરને જ આત્મા માનવાથી અનુભવમાં પણ શરીરની જ પ્રાપ્તિ થાય છે. પ્રવત સંસાર નથી એવી સમજાય. શરીર સંક્રમણ થાય છે, બીજું મળે છે, આવે છે ને. શરીર પોતે ઉદયનું, શરીરનું કામ થાય છે, સંક્રમણ થાય છે, આવે છે પદમાં. હે સંક્રાંતિ.
આ સંક્રાંતિ પામી દેહ ની, શરીર જ સંક્રાંતિ પામે છે. શ્લોક હમણાં સજનાઈ ગયું. શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી એટલે શરીરને જ આત્મા માનવાથી અનુભવમાં પણ શરીરની જ પ્રાપ્તિ થાય છે, અને પોતાના આત્મામાં પોતાનો આત્મા પાછો પરનો એમ નહીં, નિજ સ્વરૂપમાં આત્મબુદ્ધિ કરવાથી અર્થાત આત્માને જ આત્મા માનવાથી મુક્તિ થાય છે, દેહનો સંબંધ સર્વથા છૂટી જાય છે. દેહના સંબંધ વિનાની આત્માના સંબંધવાળી ભાવના, એનો દેહનો સંબંધ થતો નથી. માટે ફરીથી શરીરની પ્રાપ્તિ ન થાય, પુનર્ભવ કરવો ન પડે, તે માટે જ્ઞાનીએ શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને પોતાના આત્મામાં આત્મભાવના કરવી. બીજી માતા કરવી નથી જેને, એ તો ધર્મી જીવની વાત છે. જેને ધર્મ સમજાવવાનો છે, જેને અનુભવ થયો છે, એ એમ કે છે કે મારે બીજી માતા કરવી નથી. આજ છે ને ચુનીલાલ નો દીકરો ભૂજી ગયો હતો ને આ દિવસે, એનો કમાણી નહી રમાણી યાદ રહ્યું છે. તે દી ગયા છે ને ત્યાં હોસ્પિટલમાં તો નહીં, એને અકસ્માત થઈ ગયો છે ને, અને બાબરા વાળા એ શું નામ દરવારામ એની દીકરી શનિ એ બોલી થઈ ફરીને મા ક્રિષ્ણની ભાઈ, પણ એને ભાન કેવી હતું કીધું હોય ને એમ બોલે છે ધર્મરામને, શનિભાઈ દીકરી અહીં નથી ને હમણાં અમદાવાદ છે, તે ગયા છે ને એને હોસ્પિટલમાં દર્શન કરવા તો ગયા એ બોલી હતી. કરીને માં કૃષ્ણની દીકરા પણ ક્યાં એને ભાન છે, ધર્મ શું છે એને ખબર નથી. કરીને માં કોને ન હોય, કોણ કે જેને આત્મા રાગથી અને શરીરથી ભિન્ન જાણ્યો છે, અને એમાં જેને લગ્નિ છે, એ એમ કે છે માતા એક વાર રોવું હોય તો રોઈ લે, માં ફરીને અવતાર નહીં કરી, એમ ફરીને જણીતા અને નહીં જણી. આ એક ધ્રુવ નું નાટક આવે છે ને, ધ્રુવ ધ્રુવ ને પ્રહલાદ અવિચળ પદ આપ્યા, એ વાત એ ધ્રુવ નું નાટક બોટને હતું ભાવનગરમાં, રાજકુમાર હતો ને એની માં મરી ગઈ છે ને એની બાપ નવી પડ્યો, પછી આ પોતે સાધુ થઈ ગયું હોય છે ને લાકડી કાવડી ધ્યાનમાં બેસે ધ્યાન અપશ્રમ આવે છે ને ચડાવવા, રાજકુમાર છે ને નાટ્ય પાય હતું વર્ષ 69 ની વાત છે, ભાવનગર ના થિયેટર છે પછી એ અપશ્રમ બહુ એને લલચાવે છે કે આજે અમારા શરીર સુંદર આવા, અમારા મોઢા કેવા, અમારા પગ કેવા, અમારા શરીર કોમળ કેવા, બધા હે રાજકુમાર જરી ધ્યાન આપ, ધ્યાન આપ, અમારા તરફ ધ્યાન આપ, એમ
પછી કે છે માતા દેવી, જો જન્મ કરવો નહીં હોય તો કઈ નથી, એની એ શૈલી ત્યાં આવી જાય. પણ જો જન્મ લેવો હશે માતા તારે કોંખે લઈશ, બીજું તો છે નહીં. જન્મ કરવો હશે બા માતા તારે કોંખે આવી, બીજી વાત નથી. હો તે દિયા તો મારા પેલા બધા વૈરાગ નાટક હતા, ભલે એની દ્રષ્ટિકોણ. આ તો બધું ફિલ્મ ફિલ્મ કરીને મારી નાખ્યા. બજાર વચ્ચે અમદાવાદ ને મુંબઈ મોટા ફોટા એ સ્ત્રી આમ જોવે છે, આની આમ હાથ નાખે. અરે યાર સજ્જનતાના લખન આવા હે સિનેમા ના ખેરતે પણ કેવા ખરાબ. હા હા સજ્જન ને ન શુભે એવા તો બાર સિનેમા કરી છોકરાઓ એના રાજ્ય રે બહુ ફેરફાર પડી ગયા. અનિત્યના ધોરણ બહુ ઉતરી ગયા એટલે આય તો જ્યાં લોકો તર નીતિ પ્રગટી જ્યાં એમ આવે છે. જન નીતિ અલંગમાન કલશમાં આવે છે મારી પાછળ. જીન નીતિ અલંગમાન આ જેને વિતરાગનો માર્ગ જે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને જે ઓળંગતું નથી નિશ્ચયથી મુક્તિ પામે છે. એને દેહ ધારમાં આવતા નથી એને, અને કોઈ એકાદ દેહ હોય તો પણ એ જ્ઞાનનું જ્ઞેય તરીકે રહે છે, મારા તરીકે રહેતું. માટે ફરીથી શરીરની પ્રાપ્તિ ન થાય, પુનર્ભવ કરવો ન પડે તે માટે જ્ઞાનીએ શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને પોતાના આત્મામાં જ આત્મભાવના કરવી એ યોગ છે. હા હા આવું ચાહીએ છે ને આપણે ક્ષેત્રું છે 4-6 મહિના 8 મહિના છેલ્લે દિન સમજી જવું છે. પછી ઓલા ન્યાય શેઠના ભાઈ છે, ઓલા વનમાલી શેઠ હતા ને એના ભાઈ છે, આવે છે આવે. ને તમે જુઓ દયાના નમ્રતાદીના ભાવ એ શું છે, અને આ ભક્તિ પણ ચરિત્ર એ શુભનો બાપ છે એટલે સારો છે. પૂજા જાત્રા બાથમાં આવું એમ તમે પણ આવો છો એમ કે એ તો એમ કે એનો ધર્મનો બાપ છે એ બિચારા. લોકોને એવું ઠસાવી દીધું છે ને બહારની ક્રિયાકાંડનો ભાવ જાત્રાનું નાનો એ બધું ધર્મ છે ને મોક્ષનું કારણ છે. શાસ્ત્રમાં એમાં આવે વ્યવહાર ધર્મ એ વાત કરતી, વ્યવહાર ધર્મ છે વ્યવહાર વ્યવહાર ધર્મ એટલે પુણ્ય, પુણ્ય એટલે બધાનું કારણ. વિશેષ જ્યાં સુધી દેહ પ્રધાન વિષયોમાં આપણે ગાથા મનાવી છે પ્રવર્તન સારની 150, જ્યાં સુધી દેહ મુખ્ય વિષયોમાં દેહ મુખ્ય છે જેને વિષયમાં મમત છોડતો નથી ત્યાં સુધી કર્મથી મલિનાત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે, નવા નવા પ્રાણ ધારણ કરે છે. આવી ગયું આપણે 150. બીજી કોઈ કામ એ આવી ગઈ છે. જે ઇન્દ્રિયાદીનો વિજય થઈને ઉપયોગ માત્ર આત્માને જાળે છે, શુદ્ધ સ્વભાવ જે ઉપયોગ સ્વરૂપ ટીકાઓ શુદ્ધ ઉપયોગ તે જ આત્મા. શુદ્ધ ઉપયોગ પર્યાયની વાત નથી આ, શુદ્ધ ઉપયોગ ટીકાઓ શુદ્ધ જ્ઞાન દર્શનનો ઉપયોગ ટીકાઓ શુદ્ધ એવા ઉપયોગ માત્ર આત્માને જાળે છે, એવા આત્માનું ધ્યાન કરે છે પર્યાય છે.
ઉપયોગ માત્ર આત્મા ઇદ્ર છે વસ્તુ એને ધ્યાવે છે તે કર્મ વડે રંજી થતો નથી એ રાગ વડે કર્મ વડે રંગાતો તેને પ્રાણો કઈ રીતે અનુસરે એ આવી ગયો આપણે એને પ્રાણ કઈ રીતે પ્રાપ્ત થાય તો પ્રાણ રહિત થઈ જશે આ દસ પ્રાણ છે એના રહિત થઈ જશે હા હા અજ્ઞાની જીવ ઈષ્ટોપયોગી શ્લોક 46 ઈષ્ટોપદેશનો છે જે અજ્ઞાની જીવ શરીરાદિ પુદ્ગલ દ્રવ્યને અભિનંદે છે તેને પોતાનું માને છે શરીર અનુકૂળ હોય તો ધર્મ થાય એ માનનારા શરીરને જ આત્મા માને છે શરીરની નિરોગતા હોય તો હે છે ને શરીર નિરોગ હોય તો મન આ થાય તેનો આ થાય શરીર શરીર વિના ધર્મ થાય તેને પ્રાણો કઈ રીતે અનુસરે તેને પ્રાણોનો સંબંધ કઈ રીતે થાય થતો નથી ઉદગણ દેવને જે અભિનંદન ઈશ્વર ઉપદેશનો તેને પોતાનું માને છે તેમાં આત્મી ભાવ કરે છે એ સાધન છે એક એમ જે માને છે એ શરીરને જ માને છે પોતાનું જેમાં આત્મીભાવ તે જીવને સાથેનો સંયોગ સંબંધ ચારે ગતિઓમાં તે જીવની સાથેનો સંબંધ સંયોગ ચારે ગતિઓમાં તે પુદ્ગલ છોડતું નથી જેના ઉપર પ્રેમ છે તે ચીજ એને છોડતી એ શરીર મારખડશે એમ કે છે તો મુક્તિ પ્રાપ્તિનો હેતુ કોણ ગુરુ છે જ્ઞાન લાગ્યા જો હવે એ હું બોલનાર પ્રતિ કહે છે મુક્તિ પ્રાપ્ત ન હોય તો ગુરુ ગુરુ મળે છે એની મુક્તિ થાય એ અહીં નિમિત્તની વાત એ નથી અહીં હા એ મુક્તિ પ્રાપ્ત ન હોય તો કોઈ ગુરુ હશે એ હું બોલનાર પ્રત્યે કહે છે કશી વિશે